બોલો રામદેવ પીર કી, રામદેવ પીર કી જય. વિરમપુરની પવિત્ર અને પુણ્ય ધરા ઉપર કલ્યાણદાસજી બાપુના સાનિધ્યમાં છેલ્લા 3 દિવસથી સવરા મંડપનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, ગઈકાલે હાજી પણ ભજન કીર્તન અને આજે પણ આ ભજન કીર્તનનો કાર્યક્રમ, આમ તો આ સવરા મંડપમાં બાપજીની ઈચ્છા હતી કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વધારે, સમગ્ર ટીમની ઈચ્છા હતી, અમારા બધા કાર્યકર્તાઓની ઈચ્છા હતી. આજે 2 ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમમાં આવી શકાણું નહીં, પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી આ કાર્યક્રમની એ દિવસે ખૂબ શુભેચ્છા અને સફળતા ઈચ્છી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ વંદનીય જ્ઞાનદાસજી બાપુ, સમગ્ર સંતગણ, અમારી સાથે આવેલા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ પરમાર, અમીરગઢ માર્કેટ કમિટીના ચેરમેન અને ગોપાલ ટીકા નિગમના ડિરેક્ટર મારા મિત્ર ભાઈ શ્રી મોતીભાઈ રબારી, પ્રવીણભાઈ પ્રજાપતિ, રસિકભાઈ મોદી, ભાઈ ધબોરાજી ઉપસ્થિત બધા જ આગેવાનો, કલાકાર વૃંદ કે જે આપણને સરસ મજાની ભજનોની રમઝટ કે જે ધાર્મિક ભાવનામાં આપણે તરબૂળ થઈએ એવા બધા જ કલાકાર મિત્રો, ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ધર્મપ્રેમી જનતા, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો, દીકરીઓ, આબાલ વૃદ્ધ આપ સર્વે અને વહીવટી તંત્ર કે જેની કાયદોની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી છે એવા પીએસઆઈ ને સર્વે ટીમ, નામી એ નામી આપ સર્વે, અમે મિત્રો આપણે ભજન સંધ્યામાં આવ્યા છીએ, ધાર્મિક પ્રસંગમાં આવ્યા છીએ, કોઈ બોલે એ ગમે પણ નહીં. 2 દિવસથી કાર્યક્રમ ચાલે છે, જેમ ભાઈ ચોરાસિયા કહેતા હતા એમ કે પ્રથમ દિવસ તો એ વરસાદ 6 વાગે આવતો, પણ આ ધાર્મિક પ્રસંગની જે ગઈકાલ 1 તારીખથી શરૂઆત, આજે 2 દિવસ આવતીકાલે જયારે સમાપન પૂર્ણાહુતિનો પ્રસંગ છે, રંગે ચંગે ધાર્મિક પ્રસંગ, રણુજાવાળા રામદેવ કીર્તિ કૃપાથી હેમ ખેમ હર્ષ બે મિત્રો પૂરો થયો કે પૂરો થશે કાલે, તો વરસાદ ઉપર વરુણ દેવ આપણા ઉપર કૃપા કરી અને જેથી આપણે શાંતિથી પ્રસંગ નિભાવી શકીએ. સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન જ એક એવો દેશ છે કે જેનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા થકી એક સૂત્રને તમત્રણે આપણે બંધાયા છે. ના જાત ધર્મ જાતિ બધું ભૂલીને ધર્મ આપણને બધાને એક કરે. આ મિત્રો કોઈ આમંત્રણ આપે કે ના આપે, અત્યારે ભજનનો ડાયરો, ભજન સંધ્યા ચાલે છે, આ ભજનિકોને સાંભળવા માટે સીધે સીધું બધાને આમંત્રણ ન પણ પડ્યું હોય તો આપણે એમ થાય મારે અહીં જવું છે. એક મંચ પર ધર્મ આપણને લાવે છે, એક કરે છે. અને એટલે તો જયારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ અંગ્રેજોને એમ હતું કે જો હિન્દુસ્તાનમાં જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભાગલા નહીં પડાવીએ તો અહીં ધર્મના નામે આ બધા લોકો એવા એક છે કે ભાઈ શાસન નહીં કરી શકે. મારા મિત્રો કેવું છે કે દુનિયામાં માનવ ધર્મ મોટામાં મોટો છે, માનવ ધર્મ મોટામાં મોટો છે, તમામ ધર્મ બધા ધર્મોના સિદ્ધાંત એક છે, સત્ય અહિંસા ચોરી ન કરવી ભણ જોઈતું નવસન ગરવું આ બધા જ ધર્મોના સિદ્ધાંતો છે, પણ ક્યાંય ક્યાંય સંપ્રદાયો પણ એટલા છે તો બધાનું લક્ષ એક જ કે અમારે ક્યાંક પ્રાપ્ત કરવું છે. આપણી સંસ્કૃતિ એવી રહી છે કે આ ભાવમાં કરેલું આવતા ભાવમાં પણ લેખે લાગે છે, આ ભાવમાં જે કર્યું હોય એ આવતા ભાવમાં પણ લેખે લાગે છે. અને એટલા માટે મિત્રો અને ખાસ કરીને આખા ધર્મનું જતન, સંસ્કારોનું ચિંતન, અહીં બેઠેલી મારી માતાઓ ઘરે ગમે એટલું કામ હશે, અત્યારે તો કામનું પ્રમાણ મારી બહેનોનું ઘટ્યું છે, બાકી તો કરોડીએ 4 વાગે ઉઠવું પડે, ઘંટી હાથમાં લેવી પડે,
જે ઘરનું કામ હોય કરવાનું, પાણી ભરવાનું પહેલું ભાગમાં આવે, સ્વચ્છતા વાળી વાત, સફાઈ કરવી પડે, પછી ઘરવાળાને બધાને જમાડવાનું, ઘરનું જે કામ હોય એ ભેગા કરવાનું. કામમાં ખૂબ ઘટાડો થઈ ગયો, પણ આ બધું હોવા છતાં, આટલું કામ હોવા છતાં, ક્યાંય ધાર્મિક પ્રસંગ હોય, તારે બાપજી પ્રસંગ શરૂ કર્યો, એ બધું કામ આટુકીને પહેલું મારે વિરમપુર પહોંચવું છે. આ હૃદયમાં ભાવના, આ હૃદયની ભાવના થકી આપણી ધાર્મિક સંસ્કૃતિ ટકી રહી છે. અને સાથે સાથે દીકરા દીકરીઓને સંસ્કારોનું ચિંતન. આ ભજનિકો આપણને શું કહીએ, આપણો ધર્મ શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણને કેમ જીવવું. મા બાપ અત્યારની મિત્રો ગમે તે હોય, ચાર ધામની યાત્રા કરીએ, મા બાપ એ આપણું પ્રથમ તીરથ છે. મા બાપને ભૂલશો નહીં, મા બાપ એ આપણું પ્રથમ તીરથ છે. મા બાપને નજરમાં રાખીએ અને સાથે સાથે સમગ્ર પરિવારમાં બાપ અને બેટા વચ્ચેના સંબંધો, બાપે દીધેલું વચન પણ દીકરો ભૂલે નહીં અને પાળવું પડે, પતિ પત્ની વચ્ચેના સંબંધો, મારી માતાઓમાં બહેનોમાં મહિલાઓનો કેટલો રૂપ, ક્યાં મા હશે, ક્યાંય પત્ની છે, ક્યાંય બેન હશે, ક્યાંય દીકરી છે, ક્યાંય દેરાણી છે, ક્યાંય જેઠાણી છે, અનેક પ્રકારના સ્વરૂપો, અને બધા જ સ્વરૂપોમાં એ રીતે કામ કરીને પણ ફરજ જયારે ભાવતી હોય ત્યારે. હજુ હિન્દુસ્તાનમાં પુરુષ પ્રધાન દેશમાં દીકરા દીકરી વચ્ચે આજે પણ ભેદ રાખીએ, તો અત્યારના દેશના લોકરાણીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, જ્યારથી ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારથી દીકરો દીકરી સમાન ગણો અને દીકરી મારી વાલી, એ રીતે દીકરી બચાવોના કાર્યક્રમો પણ આપ્યા, અને દીકરો દીકરી એક સમાન ગણીને કોઈ પરિવારને મનમાં એમ ન થાય કે મારા દીકરા કે દીકરીને હું દવા કરાવી શકતો નથી. એના માટે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જે બાળક જન્મે ત્યાંથી ધોરણ 12 સુધી અભ્યાસ કરે, 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્સર, કિડની, હૃદયનું બાયપાસ કે ફેરું ભોગવું બાળક હોય, ગમે એટલો ખર્ચ થાય રાજ્યની સરકાર ભોગવે. આયુષ્માન ભારત ગરીબ પરિવારો માટે 5 લાખ સુધીની સહાય, ગુજરાતમાં પણ મહાભારત અમને મા બાપ યોજના થકી 5 લાખની સહાય ઘણો બધો મિત્રો કર્યો છે. અહીં બેઠેલા બધાને મારે પૂછવું, જયારે ટ્રાઇબલ પટ્ટામાં બેઠા હોઈએ, ભૂતકાળ યાદ કરો, આપણે ક્યાં હતા, સ્વરાજ મળ્યું ત્યારથી આપણને બધાને બંધારણને અધિકારો એક આપ્યા, પણ એ બંધારણમાં અધિકારો આપ્યા હતા એનું અમલીકરણની જવાબદારી નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં હતા ત્યારથી જે ચાલુ કરી, એક ગુજરાતનો વિકાસ જોઈને દેશથી પ્રભાઈ જયારે વડાપ્રધાન બનાવ્યા 14માં, અને 14 થી 19 દેશમાં જઈને જે કામ કર્યું, ફરીથી શાસન આપ્યું, ન ભૂતો ન ભવિષ્યથી આ સુધીના ઇતિહાસમાં ક્યારે કોઈ કલ્પના ન કરી હોય. 72 વર્ષ પહેલોની જે ભૂલ હતી, કાશ્મીર ભારતનું કહેવાય, આપણો અભિભાજન કહેવાય, પણ એમાં 2 વિધાન હોય, 2 ધ્વજ હોય અને 2 પ્રધાનો હોય, આ રીતનું જાણે ચાલતું હતું. અને અત્યારના દેશના લોકરાણીના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના પરોતા પુત્ર રાષ્ટ્રીયધ્વજ આદરણીય ગૃહમંત્રી આદરણીય વિપિન શાહે પહેલું રાજ્યસભામાં અને પછી લોકસભામાં પ્રસાર કરીને એક ભારત શ્રેષ્ઠ ભારત કે જે એક અને અખંડ ભારત કર્યું, જેને તે મિત્રો બધી પ્રજાને એમ થયું કે ભાઈ વર્ષો પહેલાની ભૂલ સુધારી. આવું તો ઘણો બધો કર્યો છે, ગરીબો માટે ગરીબ કલ્યાણ મેળા હોય, તમામ પ્રજાજનો રોટી કપડાઓ મકાનની ભાવના જે સમર્પિત છે એને અનુસાર કઈ રીતે જીવે, દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ મળે, જ્યાં આદિવાસી વિસ્તારમાં પણ અંબાજીથી ઉમરગામ સુધી તમામ વિસ્તારમાં એક સરખો એનો વિકાસ કઈ રીતે થાય, એના માટે વનબંધુ કલ્યાણ યોજના તળે સમગ્ર દેશમાં જેટલું ફંડ નબળતું હોય એના કરતા વધારે 15,000 કરોડ રૂપિયાના પેકેજથી જે કામ ચાલુ કર્યું હતું. અત્યારે મિત્રો તમામ ક્ષેત્રમાં ગરીબો માટે જેમ ગરીબ કલ્યાણ મેળા કર્યા, ખેડૂતો માટે કૃષિ મહોત્સવ કર્યા, અને આપણા બધાના માટે ક્યારે કોઈ કલ્પના ન કરી હોય કે દુકાળ હોય, પૂર હોય, અને તમામ માટે 6,000 રૂપિયા ખેડૂતોને પણ આપવાની વાત કરી, મહિલાઓ માટે મહિલા વિધવાન અશક્ત પેન્શન હોય, વિધવા સહાય હોય, ઘણું બધું મિત્રો કર્યું છે, અને દીકરા દીકરીના શિક્ષણ માટેનું ખૂબ કામ કર્યું છે. અહીં બધા જ જો ત્યારે આજે ગાંધી જયંતિ છે, 150મી ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, શૌચાલયો મારી બેન દીકરીઓને કેટલી તકલીફ પડતી હતી, શૌચાલયો તમામ જગ્યાએ બન્યો,
સાથે સાથે વ્યસન મુક્તિ કે વ્યસનોમાંથી બહાર નીકળીએ. વ્યસન દારૂની તો દૈત્ય છે, પણ બધા જ પ્રકારનું વ્યસન એટલું ખોટું છે, તેને જરૂરિયાત નથી. એ વર્ણન આપણે વણકારી છે કે વ્યસનોમાંથી પણ બહાર આવીએ, પ્રાકૃતિક મુક્ત બનીએ, પાણીનો બચાવ કરીએ, વૃક્ષો વાવીએ અને પર્યાવરણને બચાવીએ. ઘણું બધું છે, પણ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અને પ્રાકૃતિક મુક્તિનો પણ આજે સંકલ્પ લઈએ. જયારે આજે સંતવાણીમાં બધા જ કલાકારો મિત્રો આપણને જે પીરસી રહ્યા છે એ જીવનમાં ઉતારીને એ જે કઈ કે એને જીવનમાં ઉતારીએ. સાધુ સંતો પણ આપણને જે સલાહ આપે એમના મુજબ વર્તીએ, પણ મોટાભાગે મિત્રો વ્યસન માંથી બહાર નીકળીએ, સ્વચ્છતા અને પ્રાકૃતિક મુક્તિમાં રહીએ. આજે અહીં તમારા વચ્ચે આમ તો મિત્રો મારે 4 વાગે આવવાનું હતું. મારે થરાદમાં વિધાનસભાની ચૂંટણી તારીખ ચાલુ થઈ ગઈ, એના લીધે હવારમાં આવા એવું નતું. 4 વાગ્યાનો પ્રોગ્રામ હતો, પણ પછી એમ થયું કે રાત્રે ડાયરામાં તમારા બધાના આવવાથી સંતવાણીમાં આવું. આજના સંતવાણીના કાર્યક્રમમાં અહીં મને ક્રાંતિદાસી બાપુએ અને સમગ્ર ટીમે મોકો આપ્યો. ક્રાંતિદાસી બાપુનો આભાર માનું છું, સાથે સાથે મારું અહીં સન્માન કર્યું અને તમારા વચ્ચે ઉપસ્થિત રહીને 2 શબ્દો કહેવાની તક આપવા બદલ ક્રાંતિદાસી બાપુ અને સમગ્ર ટીમનો મિત્રો હૃદયથી આભાર માનું. આમ તો મિત્રો મારે તમારો આભાર પણ માનવો પડે. હવે સંસદ સભ્ય થવાની ક્યારેય કલ્પના જ કરી નથી, ટિકિટ પણ માંગી નથી, પણ દેશની નેતાગીરી, રાજ્યની નેતાગીરી અને જિલ્લાના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી. તમે બધા ખોબડે ખોબડે ને ટોપડે ટોપડે મને વોટ આપ્યા. આ વખતે મારો 2024 લોકસભામાં આઝાદીમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવી અને તમારો બધો સાથ અને પ્રચાર ખૂબ રહ્યો છે. તમારો બધાનો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે દેશના પ્રધાનમંત્રીમાં વિશ્વાસ મૂકીને જંગી બહુમતીથી આજ સુધી ક્યારેય કોઈને નબળી હોય તેવી બહુમતીથી તમે મને જીતાડ્યો, હૃદયથી આભાર. હું તમારો સંસદ સભ્ય, સંસદ ચાલુ હોય ત્યારે મિત્રો મળતું નથી, પણ સંસદ જયારે ચાલુ ન હોય ત્યારે દર ગુરુવારે પાલનપુર ખાતે અને શુક્રવારે થરાદ ખાતે હું છું. મારા લાયક કોઈ ટોપો હોય તો ભણાવજો, પણ હમણાં 2 ગુરુવાર નહીં અમારે, કારણ કે ધારાસભાની ચૂંટણી ચાલુ થઈ છે એટલે આવતીકાલના ગુરુવારે પણ નહીં, એના પછીના પણ ગુરુવારે નહીં. કઈ પણ ટપુ હતો મિત્રો ભણાવજો. બધાનો ખૂબ ખૂબ આભાર. બોલો રણુજાવાળા રામદેવ પીર કી, રામદેવ પીર કી, રામ રામ આભાર.